આજરોજ શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયતના સભાખંડમાં કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ શહેરના જિલ્લા પંચાયતના સભાખંડમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિમિત્તે કચ્છ જિલ્લાના ઘણા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે, ભુજ તાલુકાના ભીમરાવનગરના શાળા નંબર 15ના શિક્ષક પ્રકાશભાઈ તરલ, ગાંધીધામ શહેરના સર્વોદય પ્રાથમિક શાળાના શિક્ષક દશરથભાઈ સોલંકી અને ભારાપર સીઆરસી કોઓર્ડિનેટરના કૃપાબેન ઠક્કર અને ગાંધીધામ શહેરના કિડાણા પ્રાથમિક શાળાના શિક્ષક શોઢા ભૂપતસિંહનું સન્માન કર્યું હતું અને સર્વેને શ્રેષ્ઠ શિક્ષકનું એવોર્ડ અર્પિત કરાયો હતો. આ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લાની અંદર 5 સપ્ટેમ્બરના રોજ માનનીય સંસદીય સચિવ વાસણભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબના ઉપસ્થિતિમાં કુલ કચ્છ જિલ્લાને 4 શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ આપવામાં આવ્યા છે. એ પૈકી 2 જિલ્લા કક્ષાના, 1 તાલુકા કક્ષાનો અને 1 સીએસસી કક્ષાનો, એમ કુલ 4 એવોર્ડ કચ્છ જિલ્લામાંથી આપવામાં આવ્યા છે. અને આપણા માટે ગૌરવની બાબત એટલા માટે છે કે આજે દિલ્હી મુકામે માનનીય રાષ્ટ્રપતિ દ્વારા પણ કચ્છના 2 શિક્ષકોનું, રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ પારિતોષિકમાં પણ 2 શિક્ષકોને સન્માનિત કરવાના છે. એટલે કચ્છ માટે ખૂબ ગૌરવની બાબત છે. મારું નામ કૃપા રસિકલાલ નાકર છે. હું મને એવોર્ડ સીઆરસી કોઓર્ડિનેટર તરીકેનો મળેલો છે અને મારી પાસે 2 સીઆરસીની કુલ 14 શાળાઓ હતી. આ સાથે સાથે તાલુકા એવોર્ડના શિક્ષકો પણ છે અને જિલ્લા એવોર્ડના પણ શિક્ષકો છે. મારી ભાવના એવી છે કે અમને જે એવોર્ડ મળ્યું છે ને, અમારું તો માત્ર નામ છે, કારણ કે એ આ એવોર્ડ પાછળ અમને મદદ કરનાર આખો શિક્ષક સમાજ છે. એ તાલુકા શિક્ષક સમાજ હોય કે જિલ્લા શિક્ષક સમાજ હોય, અને સાથોસાથ અમે જે કામ કર્યું છે ને, અમે કદાચ એકલા ન કરી શકત, કારણ કે અમારી સાથે અમારી શાળાના જોડાયેલા બાળકો છે, અમારી સાથે જોડાયેલા અમારા શિક્ષકો છે, અને અમારા નાનાથી મોટી જે અવરોધો આવે છે એમાં કચ્છ જિલ્લા શિક્ષક સમાજ અને તાલુકા શિક્ષક સમાજ હંમેશા અમારી સાથે રહ્યું છે. જે એવોર્ડ મળ્યો છે એ હું મારી કચ્છની ભૂમિને અને કચ્છના બાળકોને અર્પણ કરું છું. 99માં આવ્યો ત્યારે મને કચ્છ જિલ્લા શિક્ષણ સમાજ મને પીઠબળ આપ્યું, કામ કરવાની તાકાત આપી. બીજા જિલ્લામાંથી આવ્યા છતાં પોતાના કરીને રાખ્યા અને હું જે કંઈ આજે એવોર્ડ મેળવું છું એમાં મેં 4 સ્કૂલો બદલી. સૌ પ્રથમ હું 7-3 નલિયા લાગેલો, પછી વીઆરકે પ્રાથમિક શાળા નલિયા, વાણિયાવાડ સ્કૂલ અને અત્યારે ભીમરાવનગર શાળા નંબર 15. મને એટલો બધો સપોર્ટ આપ્યો કે મારા આચાર્યશ્રીઓ, 4 સ્કૂલના આચાર્યશ્રીઓ, મારા દીપાબેન, હર્ષદરાય, વૈશાલીબેન, વીઆરટીઆઈને સ્કૂલ સ્થાપના કરી ત્યારે માધુભાઈ બારેલિયા, એમને મારું પીઠબળ, મને પીઠબળ આપ્યું અને નવા કાર્યો કરવાની પ્રેરણા આપી. અને મારું જે કહ્યું અત્યારે આ મને સન્માન મળ્યું છે એમાં મારું માવતર કહું તો મારું ડાયટ છે, કારણ કે ડાયટે મને પીઠબળ આપ્યું છે. અને સૌ પ્રથમ મારું કોઈને આગળ ચાલી હોય તો હસમુખભાઈ ગોર, એમને મને ખૂબ પીઠબળ આપ્યું છે. એટલે આજે હું સંઘનો, ડાયટ પરિવારનો અને 99થી જેટલા શિક્ષણ અધિકારી સર આવ્યા એ બધાએ મારી પીઠ સ્થાપી છે. મારું એક જ મંત્ર છે, બાળદેવો ભવ, અને હું દરેકમાં હું કૃષ્ણ અને રામ જોઉં છું